કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 16 ઓક્ટોબર બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત સરકારે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરી હતી. ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા લાયક હતા, પછી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે તેવો નિર્ણય સરકારે લીધો હતો. પરીક્ષાના અઠવાડિયા પહેલાં જ લેવાયેલા આ નિર્ણયથી ભારે વિવાદ થયો હતો. 4.5 લાખ પરીક્ષાર્થીઓ નિરાશ થયા હતા. આખરે સરકારે પરીક્ષામાં ફરીથી લાયકાતનું ધોરણ બદલ્યું છે. હવે ધોરણ 12 પાસ પણ પરીક્ષા આપી શકશે. પરીક્ષા આગામી 17 નવેમ્બરે યોજાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ઘોષણા કરી છે. આજે ઈડીએ પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની પૂછપરછ કરી હતી. તિહાડ જેલમાં ચિદમ્બરમને સવાલો કરવામાં આવ્યા હતા. પૂછપરછ પછી ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેમની જ્યુડિશિયલ કસ્ટડી આવતીકાલે પૂરી થવાની હતી. ફરી તેમની ધરપકડ થતાં તેમના જેલમુક્ત થવાની સંભાવનાઓ ધૂંધળી બની છે. દેશનો સૌથી જૂનો અને બહુ ચર્ચિત અયોધ્યા કેસ નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં કેસમાં અંતિમ તબક્કાની સુનાવણી થઈ હતી. સીજેઆઈ રંજન ગોગોઈ તથા તેમની બેન્ચે તમામ પક્ષકારોને સાંભળ્યા હતા. કોર્ટે કોઈ પણ સંજોગોમાં સાંજે 5 કલાક સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા આદેશ કર્યો હતો. તમામ પક્ષકારોએ 4 વાગ્યા સુધીમાં જ દલીલો રજૂ કરી દીધી હતી. 40 દિવસની નિયમિત સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે. જામનગરમાં ડેન્ગ્યુનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ 46 કેસો નોંધાયા છે. છેલ્લા 2 દિવસમાં 94 દર્દીઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સ્થિતિ કાબૂમાં લેવા તંત્ર દોડધામ કરી રહ્યું છે. ફોગિંગ અને સફાઈ કામગીરી થઈ રહી છે, છતાં તેનું પૂરતું પરિણામ નથી મળી રહ્યું. ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં વીજ ધાંધિયાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખેડૂતોએ અનેક વખત વીજ કચેરીએ રજૂઆત કરી છે, તેમ છતાં પરિસ્થિતિમાં સુધારો થયો નથી. આજે કિસાન કોંગ્રેસ સાથે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ ખંભાળિયા વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતો બલ્બ, પંખા, મોટર વગેરે ઇલેક્ટ્રિક સાધનોનો જથ્થો લઈ આવ્યા હતા. કચેરી પાસે ઇલેક્ટ્રિક સાધનોનો ઢગલો કરી અનોખો વિરોધ કર્યો હતો. વીજળી નથી તો વીજળીના સાધનો જમા કરી લો, એ સૂત્ર ખેડૂતોએ પોકાર્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.